નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. આપણે લાસ્ટ લેક્ચર એટલે કે જે બાયોટેકનોલોજીના લેક્ચર નંબર 1ની અંદર આપણે અમુક બેઝિક બાયોટેકનોલોજી શું છે એના વિશે વાત કરી હતી. ઓકે, બાયોટેકનોલોજી જે છે એની અંદર અમુક કોમન વસ્તુ જે છે તમારે ખાસ ધ્યાન રાખવાની કે એની અંદર શું પ્રોસેસ કરવામાં આવે છે, અને કઈ વસ્તુ જે છે બાયોટેકનોલોજીની અંદર આપણે જરૂર પડે છે. એની અંદર ખાસ કરીને આપણે એક તો શું કરીએ કે આપણે ડીએનએ અલગ કરવાનું હોય, આ બધું ડીએનએ ઉપર પ્રોસેસ થતી હોય, એટલે ડીએનએ ને અલગ કરવાની અમુક પદ્ધતિઓ હોય, બરાબર. હવે જ્યારે ડીએનએ અલગ કરીએ કોઈની અંદર, પછી ડીએનએ ને ટુકડા કરવાના હોય, તો એના માટે રેસ્ટ્રિક્શન ઉત્સેચકની જરૂર પડે. કોની જરૂર પડે? રેસ્ટ્રિક્શન ઉત્સેચક. એ ડીએનએ ને કાપે, એ જે ડીએનએ ને આપણે કાપીએ છીએ, બરાબર, એને પ્લાઝમિડની અંદર ટ્રાન્સફર કરવાનું હોય. કોની અંદર ટ્રાન્સફર કરવાનું હોય? એટલે જે આર ડીએનએ ટેકનોલોજી છે. કઈ ટેકનોલોજી? આર ડીએનએ ટેકનોલોજી. એ કઈ રીતના કરવામાં આવે? આર ડીએનએ એટલે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી કહેવાય, રિકોમ્બિનર ડીએનએ ટેકનોલોજી. હવે આમાં કરવાનું શું હોય? ધારો કે આ ડીએનએ છે, બરાબર, ઓકે, એની અંદરથી ધારો કે આટલું ડીએનએ નો ભાગ જે છે, બરાબર, એ આપણું ઈચ્છિત ડીએનએ છે. કેવું છે? ઈચ્છિત ડીએનએ. તો આને, આ જે ડીએનએ જે છે એને આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપવો પડે. કોની મદદથી? એમાં ખાસ કરીને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકનો ઉપયોગ થાય. એ શું કરે? ડીએનએ ને કાપે, એટલે આપણું ઈચ્છિત ડીએનએ આપણને મળે. હવે આ જે ઈચ્છિત ડીએનએ મળ્યું એને આપણે રેપ્લિફાય કરવાનું છે, એનું રેપ્લિકેશન કરવાનું છે, એની સંખ્યામાં વધારો કરવાનો છે. હવે એના માટે શું કરવાનું? એ જે ઈચ્છિત ડીએનએ જે છે, આટલો મોટો ડીએનએ, એમાંથી આટલો ભાગ જ આપણો ઈચ્છિત ડીએનએ છે જેનું આપણે કામ છે, તો એના માટે આપણે કાપવા માટે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમની જરૂર પડી. કોની જરૂર પડી? ઓકે, એ ડીએનએને યોગ્ય જગ્યાએથી કાપે છે. હવે સામે આપણે પ્લાઝમિડની જરૂર પડે. ઓકે, પ્લાઝમિડ જે છે ડબલ સ્ટેન્ડર્ડ સર્ક્યુલર ડીએનએ, ધારો કે આ પ્લાઝમિડ ડીએનએ છે. હવે પ્લાઝમિડ જે છે એને પણ આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચક થી કાપવો પડે. શું કરવો પડે? એને રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ થી એને કટ કરવો પડે. એટલે અહીંયા એક નિશ્ચિત જગ્યા બનશે. હવે આપણો જે ઈચ્છિત જનીન જે છે એને પ્લાઝમિડમાં ટ્રાન્સફર કરી દેવાનું, બરાબર. એટલે આપણે આપણે થોડું આને અલગ રીતે દર્શાવી કે ધારો કે આ આપણો ઈચ્છિત જનીન છે, એને હવે આપણે ટ્રાન્સફર કરી દીધો પ્લાઝમિડની અંદર. અત્યારે આપણે બેઝિક વસ્તુ સમજીએ છીએ, બરાબર. એટલે હવે પ્લાઝમિડ ડીએનએ પ્લસ આપણો ઈચ્છિત જનીન, જે આપણે વિદેશી જનીન કહેવાય, બરાબર, ફોરેન જીન, આના કોમ્બિનેશનથી બની ગયું આર ડીએનએ. શું બની ગયું? આર ડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ બન્યું, પુનઃ સંયોજિત ડીએનએ કહેવાય આને. આ પ્લાઝમિડ ડીએનએ છે. હવે જે આર ડીએનએ બને છે, હવે નોર્મલી શું થાય? ધારો કે આપણું ઈચ્છિત જનીન છે અને કોઈની અંદર ટ્રાન્સફર કરો તો સીધે સીધો ટ્રાન્સફર થાય નહીં, એને એક વાહકની જરૂર પડે, એ વાહક સાથે જોડાય અને એ ટ્રાન્સફર થાય. ઓકે, આપણે ધારો કે પાલનપુર જવું છે તો આપણે કોઈ ગાડીમાં બેસીને જઈએ તો એ પ્રોસેસ એ વાહક કહેવાય, બરાબર. તો ગાડી આપણા માટે શું કહેવાય? વાહક, જે આપણને લઈ જાય. એ રીતના ઈચ્છિત આ જે ડીએનએનો જે ભાગ જે છે એને પ્લાઝમિડ સાથે જો તો પ્લાઝમિડ એને લઈને યજમાનની અંદર જશે. કોની અંદર જશે? ઓકે, હવે ધારો કે આ જે પ્લાઝમિડ હતો કોઈ બેક્ટેરિયાનો છે, ધારો કે આ બેક્ટેરિયા છે,
બેક્ટેરિયા ને એની દિવાલ હોય, ત્રણ સ્તરો છે તમને ખ્યાલ. બેક્ટેરિયા ને શું હોય, એનું એક મુખ્ય ડીએનએ હોય. શું હોય? હવે જે આર ડીએનએ જે છે એને ટ્રાન્સફર કરીએ છીએ આપણે કોની અંદર, બેક્ટેરિયામાં. કોની અંદર ટ્રાન્સફર? ફોર એક્ઝામ્પલ, ઈ કોલાઈ બેક્ટેરિયામાં ટ્રાન્સફર કર્યો, ઈસેરિસિયા કોલાઈ બેક્ટેરિયા. ઓકે, ચલો એની અંદર એને કરી દીધો ટ્રાન્સફર. તો હવે આપણા જે ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે એનો ગ્રોથ કરાવવાનો. એટલે જેમ જેમ આ બેક્ટેરિયાની સંખ્યા વધશે એમ આપણા ઈચ્છિત ડીએનએની સંખ્યામાં પણ શું થાય, વધારો. એના ક્લોન્સ તૈયાર થાય. હવે આપણે એનો ગ્રોથ કરાવીએ, બરાબર. ધારો કે આ બેક્ટેરિયાની સંખ્યામાં વધારો થયો, ધારો કે એક બેક્ટેરિયા છે એનું વિભાજન થયું, એટલે ધારો કે આ બે બેક્ટેરિયા બને, કેટલા બન્યા? આ બે બેક્ટેરિયા બને, બરાબર છે. હવે જેમ જેમ આ બેક્ટેરિયાની સંખ્યા વધે એમ પેલા પ્લાઝમિડની સંખ્યામાં પણ શું થાય, વધારો થાય. પ્લાઝમિડની સંખ્યામાં પણ શું થાય, વધારે. એની સંખ્યા વધે તો આપણો જે ઈચ્છિત જનીન છે એની સંખ્યામાં પણ શું થાય, વધારો થાય. એની સંખ્યામાં પણ શું થાય, વધારો થાય. તો આ છે આર ડીએનએ ટેકનોલોજી. આ શું છે? આર ડીએનએ ટેકનોલોજી. તો આની અંદર અમુક બેઝિક વસ્તુ ઉપર આપણે ફોકસ કરવાનું છે કે આર ડીએનએ ટેકનોલોજી છે એની અંદર આપણે કઈ વસ્તુઓની જરૂર પડે. સૌથી પહેલું છે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ. કોની જરૂર પડે? રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ, કે જે ડીએનએ જે છે એને યોગ્ય જગ્યાએથી કાપે છે. એના વિશે આપણે એકદમ ડિટેલમાં ભણશું. બીજું આપણે જરૂર પડે જે ક્લોનિંગ વેક્ટર, વાહક ડીએનએ ની જરૂર પડે, એટલે કે પ્લાઝમિડ ની જરૂર પડે. કોની જરૂર પડે? પ્લાઝમિડ, એની જરૂર પડે. તો પ્લાઝમિડ ની શું ખાસિયત છે, બધું જ આપણે આની અંદર ડિટેલમાં જોવાનું છે. બીજું કે જે યજમાન જે છે એ કેવો હોવો જોઈએ, એના વિશે આપણે ડિટેલમાં જોવાનું. તો આ બધું શું કહેવાય? આર ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો કહેવાય, ટૂલ્સ કહેવાય. આ બધા વગર આ પ્રોસેસ શક્ય નથી. તો આટલું તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ બેઝિક છે. હવે આપણે વન બાય વન આ જે આર ડીએનએ ટેકનોલોજી જે છે એના ઉપકરણો વિશે જોઈશું. આર ડીએનએ જે ટેકનોલોજી જે છે એના ઉપકરણો, એની અંદર સૌથી પહેલું છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, આ ઉત્સેચકો એવા છે કે ફક્ત બેક્ટેરિયા દ્વારા જ ઉત્પન્ન થાય. એને કોણ ઉત્પન્ન કરે? બેક્ટેરિયા. બીજું કોઈ ઉત્પન્ન કરી શકે નહીં, એટલે કે આદિકોષ કેન્દ્રીય ઉત્પન્ન કરી શકે. હવે આનું સંશોધન કઈ રીતે થયું, કે તમને ખ્યાલ છે બેક્ટેરિયોફેઝ વાયરસ. કયો વાયરસ? બેક્ટેરિયોફેઝ વાયરસ. હવે આ વાયરસ છે એનો જે યજમાન છે એ ઈ કોલાઈ બેક્ટેરિયા છે, ઈસેરિસિયા કોલાઈ. કે જ્યારે ફેઝ વાયરસ હોય ને એ ઈ કોલાઈ બેક્ટેરિયાને ઇન્ફેક્શન કરે, એટલે એની અંદર એ ટ્રાન્સફર થઈ, એનું ડીએનએ એની અંદર જઈ અને એનું બહુગુણન થાય છે, બરાબર. હવે કોઈ પણ સજીવ હોય જ્યારે એના ઉપર કોઈ વાયરસ એટેક કરે, બીજો કોઈ એટેક કરે, એટલે એના બચાવમાં એક કંઈક ઉત્પન્ન કરે, બરાબર. જ્યારે આપણા શરીરની અંદર પણ જ્યારે વાયરસ એટેક કરે એટલે આપણો બોડી એની સામે એન્ટીબોડી બનાવે. શું બનાવે? એન્ટીબોડી, પ્રોટેક્શન માટે.
તો જ્યારે બેક્ટેરિયોફેજ વાયરસ ઈ કોલાઈ ઉપર એટેક કરે છે અને ઇન્ફેક્શન કરે છે ત્યારે જે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર અમુક ઉત્સેચકો ઉત્પન્ન થતા હતા એનાથી બચવા માટે એની અંદર અમુક એન્ઝાઇમ પ્રોડ્યુસ થાય. અમુક ઉત્સેચકો શું કરતા હતા કે બે કાર્ય કરતા હતા. આ ઉત્સેચકો બે કાર્ય કરતા હતા. બેક્ટેરિયોફેજ ની અંદર જે ડીએનએ એની અંદર દાખલ થાય ને, બરાબર, એને નિષ્ક્રિય કરવા માટે એક તો ડીએનએ જે છે તેની અંદર જે મિથાઇલ સમૂહ છે એને ઉમેરતા હતા. ડીએનએ માં શું કરતા હતા, એ મિથાઇલ સમૂહને એડ કરી એને નિષ્ક્રિય બનાવતા. અને બીજું, ડીએનએ જે છે એનું પાચન કરતા, ડીએનએ જે છે એનું પાચન. બે પ્રકારના ઉત્સેચકો ઉત્પન્ન થાય. એક પ્રકારના ઉત્સેચકો શું કરતા, એટલે જે ફેઝ વાયરસ નો ડીએનએ આવે ને એમાં મિથાઇલ સમૂહ એડ કરી અને નિષ્ક્રિય કરવાનું કામ કરતા. અને બીજા ઉત્સેચકો એવા હતા જે ડીએનએ નું પાચન, એટલે એનું જે ડીએનએ આવે ને એને વિઘટન કરવાનું કામ કરે, એને તોડવાનું કામ કરતા. શું કરતા? એ બેક્ટેરિયાની અંદર ઉત્પન્ન થતા ઈ કોલાઈ. હવે જે આ તોડવાનું કામ કરે છે એ જ રેસ્ટ્રિક્સ એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો છે. આ ઉત્સેચકોનું નામ શું નામ આપ્યું? રેસ્ટ્રિક્શન ઉત્સેચકો. અને એનો પછી આરડીએનએ ટેકનોલોજીમાં એનો ઉપયોગ થવા લાગ્યો. કોની અંદર ઉપયોગ થવા લાગ્યો? આરડીએનએ ટેકનોલોજીની અંદર. હવે દરેક રેસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એને નામ કઈ રીતે આપવામાં આવે, બરાબર? આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે એના એક બે ઉદાહરણ જોઈએ પહેલા, બરાબર. જેમ કે કોઈ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે, બરાબર, એનું આપણે એક બે નામ જોઈએ. જેમ કે કોઈ એક નામ આપું હું તમને, ઇકો આર વન. કયું નામ આપ્યું? ઇકો આર વન, બરાબર. એ કઈ રીતના આપાય આપણે જોઈએ. આપણે જેમ કે હિન્ડ થ્રી, બામ એચ વન, બામ એચ વન, આ રીતના કઈક એને નામ આપવામાં આવે છે. તો નામ કઈ રીતે આપવામાં આવે? તો આપણે અત્યારે જોઈએ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો કામ કઈ રીતના કરે, હમણાં જોઈશું આપણે, બરાબર. રેસ્ટ્રિક્શન જે ઉત્સેચકો છે એનું નામકરણ જોઈએ. શું જોઈએ? એનું નામકરણ. જેમ કે આપણે આ જોયું કે ભાઈ ઇકો આર વન, બરાબર, ઓકે. આની અંદર તમે એક બે ત્રણ અને ચાર કેટેગરી તમને દેખાય છે. હવે આપણે પહેલા જ કહી દીધું કે આ ઉત્સેચકો બેક્ટેરિયા જ બનાવે છે, બીજું કોઈ બનાવી શકતું નથી. જે પણ આદિકોષ કેન્દ્રીય સજીવો જ બનાવે, બીજા કોઈ ઉત્પન્ન કરી શકતા નથી. જેમ કે એ કયા બેક્ટેરિયામાંથી મળે છે એના આધારે આખું છે. જેમ કે આ છે તો કે ભાઈ ઇશેરેશિયા કોલાઈમાંથી મળે છે. શામાંથી મળે છે? ઇશેરેશિયા કોલાઈ, બરાબર. એટલે ઇશેરેશિયામાં દેખો કોઈ પણ વૈજ્ઞાનિક નામ હોય, બરાબર, એટલે આર્યો શું હોય? એની પ્રજાતિ. આ શું હોય? એની આ જીનસ હોય, આ સ્પીસીસ. એટલે જે એની પ્રજાતિ હોય એનો પહેલો અક્ષર કેપિટલ લખવાનો, ઈ. ઈશેરેશિયા કોલાઈનો અહીંયા શું લીધો? ઈ. જાતિ હોય એના પાછળ બે અક્ષર લખે, જેમ કે કોલાઈ હોય, બરાબર, સીઓ ડબલ એલ આઈ, તો એના બે અક્ષરો લેવાના. એના કેટલા લેવાના? ઓકે. આર જે છે એ બેક્ટેરિયાની જાત દર્શાવે. અહીંયા આર શું દર્શાવે છે? જેમ કે આની જે જાત છે આર વાય થર્ટીન છે. કઈ છે? આર વાય થર્ટીન. તો જે જાત જે છે એનો પહેલો
લેટર લઈ લીધો આર, અને વન જે છે કે ધારો કે જે ઇકો આર વાય 13 છે એમાંથી કયા ક્રમમાં ઉત્સેચક મળ્યો છે, જેમ કે આ પહેલા નંબરે મળે તો ઇકો આર વન, બીજા નંબરે ઇકો આર ટુ, એ રીતે બરાબર. તો આ રોમન નંબર જે છે એ એનો કયા નંબરે એનું સંશોધન થયું છે એ દર્શાવો. જેમ કે એક બીજું એક ઉદાહરણ લઈએ, હિન્ડ ટુ, જેમ કે હિન્ડ થ્રી છે ફોર એક્ઝામ્પલ. તો એચ જે છે આટલો ભાગ તમને ખ્યાલ આવી ગયો બરાબર. તો એચ જે છે હિમોફિલસ દર્શાવે, શું દર્શાવે? હિમોફિલસ. તો હિમોફિલસ નો એચ. આઈએન જે છે ઇન્ફ્લુએન્ઝી, ઇન્ફ્લુએન્ઝી નો આઈએન થાય હિમોફિલસ નો અહીંયા, તો એચ આઈએન. અને ડી જે છે એની જાત છે, જેમ અહીંયા આર દર્શાવ્યું. અને આ જે છે રોમન નંબર, રોમન આ કે ભાઈ હિન્ડ વન હશે, ટુ હશે, એ રીતના રહ્યા થ્રી બરાબર. એટલે આ રીતે એને નામ આપવામાં આવે, જેમ ઇકો આર વન છે, ઇકો આર ટુ હશે, ઇકો આર થ્રી હશે, એમ ઘણા બધા નામ હશે. ઓકે ચલો, તો જેમ કે બામ એચ વન છે એનું પૂરું નામ છે બેસિલસ અમાઇલો લિક્વિફેસિયન્સ. આપણે આનો જેમ કે બેસિલસ, પછી આર્યુઆ એમાઇલો લિક્વિફેસિયન્સ, આ એમ. એચ જે છે એની સ્ટ્રેન્જ એચ, અને પહેલા નંબરે મળ્યો એટલે એટલે એકદમ ઇઝી વસ્તુ છે આર્યા, એનું નામકરણ આ રીતે આપવામાં આવે છે. તો આ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એનું નામકરણની પ્રોસેસ તમારે ધ્યાનમાં રાખવું. એટલે એક જ બેક્ટેરિયામાંથી ઘણા બધા રેસ્ટ્રિક્શન ઉત્સેચકો મળી શકે છે, એ વસ્તુ તમારે ફાઇનલ થઈ. જેમ કે આઈકો આર વન ટુ થ્રી, હિન્ડ વન ટુ થ્રી, હિન્ડ ટુ બરાબર. ઓકે, સૌથી પહેલા હિન્ડ ટુ નું સંશોધન થયું. સૌ પ્રથમ કયા રેસ્ટ્રિક્શન ઉત્સેચક નું સંશોધન થયેલું છે? હિન્ડ ટુ. હવે તો આ રીતે લગભગ બેક્ટેરિયાની 230 જાતિઓમાંથી, બેક્ટેરિયાની 230 જાતિઓમાંથી 900 થી પણ વધારે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો મળેલા છે. બસો ત્રીસ જાતિઓમાંથી જુદા જુદા 900 થી વધારે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એનું સંશોધન થયેલું છે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. હવે આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એનું વર્ગીકરણ જોવાનું છે. કોનું? રેસ્ટ્રિક્શન ઉત્સેચકો કે કઈ રીતે કામ કરે છે એ વસ્તુ આપણે જોઈશું. જે આ બધું સંશોધન થયું 1963 ની અંદર બરાબર, 1963 ની અંદર આ બધી વસ્તુનું સંશોધન થયું. હવે આપણે મેઇન રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એનું વર્ગીકરણ બાયોટેકનોલોજી ની અંદર દરેક વસ્તુ જે છે એકદમ તમારે વ્યવસ્થિત સમજવી પડે, કારણ કે બાકીના ટોપિક કરતા આ ટોપિક જે છે, આ ચેપ્ટર જે છે થોડા અલગ છે. ઓકે, જીનેટિક લેવલ ઉપર છે અને ટેકનોલોજી કઈ રીતના હોય છે. ઓકે ચાલો, હવે આપણે જોઈએ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એનું વર્ગીકરણ, રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું વર્ગીકરણ. ઓકે ચાલો,
હવે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો છે બે પ્રકારના છે. એક છે એક્સોન્યુક્લિયેઝ અને બીજા છે એન્ડોન્યુક્લિયેઝ. એક છે એક્સોન્યુક્લિયેઝ, એક્સોન્યુક્લિયેઝ, બીજા છે એન્ડો ન્યુક્લિયસ. ચાલો. હવે આની અંદર કે એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે આ ઉત્સેચકો ન્યુક્લિક એસિડ ઉપર કામ કરે છે. હવે જે ન્યુક્લિક એસિડ ઉપર કામ કરતા હોય એટલે એવા ઉત્સેચકોને શું કહેવાય? ન્યુક્લિયસ કહેવાય. કયા ઉત્સેચકો કહેવાય? ન્યુક્લિયસ. એટલી વસ્તુ આપણે અહીંયા ફાઇનલ છે. હવે કોઈ પણ ડીએનએ જે છે એને કઈ રીતે કાપે છે, એને કટ કરે ને, તો કઈ રીતના કટ કરે એના આધારે એને બે ભાગ પડે. એક્સો ન્યુક્લિયસ જે છે એ જે ડીએનએ જે છે એના છેડા ઉપરથી કાપ મૂકે. ડીએનએ હોય ને તેના છેડા ઉપરથી કાપ મૂકે. બરાબર. ધારો કે આ ડીએનએ છે, ધારો કે આની કોઈ એક સિક્વન્સ છે, ફોર એક્ઝામ્પલ જી એ ટી ટી સી. તો સ્વાભાવિક છે સામે શું આવે? અહીંયા જી એ ટી ટી સી. ઓકે. તો એ ક્યાંથી કાટ મૂકે? છેડા ઉપરથી. ક્યાંથી કટ મૂકે? છેડા ઉપરથી. હવે આની ખાસિયત છે કે એ ડબલ સ્ટેન્ડેડ ડીએનએ ઉપર જ કામ કરે, દ્વિસંકલિત ડીએનએ ઉપર જ કામ કરે અને પાછું બે બાજુથી કાપે. ધારો કે અહીંયાથી આમ કટ મૂક્યો તો આ બાજુથી પણ એને કાપે, એટલે કાપ્યા પછી આ કેવો થઈ ગયો? આ રીતે. ખ્યાલ? આ ભાગ કપાઈ ગયો. છેડા ઉપરથી કટ મૂક્યો. ક્યાંથી કટ મૂક્યો? એને છેડા ઉપરથી. તો એ એક્સો ન્યુક્લિયસ. હવે નોર્મલી આરડીએનએ ટેકનોલોજીમાં આવા ઉત્સેચકો ઉપયોગમાં લેવાતા નથી. આરડીએનએ ટેકનોલોજીમાં એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક ઉપયોગમાં લેવા. કેવા? આરે આરડીએનએ ટેકનોલોજીમાં ઉપયોગી. હવે પાછા એન્ડોન્યુક્લિયેઝ જે છે શું કરે? ડીએનએ હોય એને મધ્યમાં કાપ મૂકે. ક્યાંથી કાપે? સેન્ટરમાંથી. છેડા ઉપરથી કટ કરે નહીં. ઓકે. હવે એમાં પાછો જે કટ કરવા કઈ રીતે કટ કરે છે એના આધારે એના બે ભાગ પડે. કે એવા એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક જે કાપે અને એના પછી જે પ્રકારે છેડા બને એના આધારે એક બુઠ્ઠા છેડા બનાવે. કેવા બનાવે? બુઠ્ઠા છેડા. અને એ રીતે કાપે જેથી કરીને ચીપકું છેડા બને. કેવા બને? ચીપકું છેડા. ફોર એક્ઝામ્પલ બુઠ્ઠા છેડા અને ચીપકું છેડા કઈ રીતના બને આપણે જોઈએ. ધારો કે આ એક સિક્વન્સ છે જી એ ટી ટી સી. અહીંયા સામે જી એ ટી ટી સી. ઓકે. ચલો, આ ડીએનએ ની એક સિક્વન્સ છે, અહીંયા હાઇડ્રોજન બોન્ડથી એ જોડાયેલા છે. ધારો કે બુઠ્ઠા છેડા કઈ રીતે બનાવે? હવે આપણે વાત કરી કે ભાઈ એન્ડોન્યુક્લિયસ એને ક્યાંથી કટ મૂકે વચ્ચે. ધારો કે અહીંયાથી કટ મૂક્યું તો બુઠ્ઠા છેડા બનાવે તો સેન્ટરમાં જ કટ મૂકે, પણ એ એક્ઝેક્ટલી સામે પણ એ જ રીતે કટ મૂકે, કારણ કે એન્ડોન્યુક્લિયસ ક્યાં? મધ્યમાં કાપ મૂકે. બંને બાજુ કાપે છે એ તો એનો ખાસિયત છે. ચલો, હવે ધારો કે એને કટ કર્યા તો આ રીતના સેપરેટ થઈ ગયું, આ બે ટુકડા આ રીતના બની ગયા. બરાબર. આ કટ કરવાના કારણે ડીએનએના બે ટુકડા આ રીતે બને, તો આ બુઠ્ઠા છેડા બન્યા. કહેવાય? કેવા કહેવાય? બુઠ્ઠા છેડા. બ્લન્ટ એન્ડ કહેવાય. કેવા કહેવાય? બ્લન્ટ એન્ડ. હવે ચીપકું છેડા કઈ રીતના બને એ જોવાનું છે. ઓકે. ધારો કે આ જ સિક્વન્સ છે કે ભાઈ જી એ ટી ટી સી. બરાબર. ધારો કે આ 5' થર્ડ પ્રાઇમ વાળી સિક્વન્સ છે, બીજી 3' ટુ 5'.
ओके हवे चीपकू छेड़ा कई रीतना बनाव धारो के अहिया ये शू करे जे सेंटर होय बराबर आखू जे धारो के आ मध्य नो भाग छे तो मध्य थी थोड़ो के दूर कट करे अरे के अहिया ना करे एग्जेक्ट अहिया थी थोड़ो दूर अहिया कट करे धारो के अहिया जी अने ए वच्चे कट मूके तो सामे पण एक बाजू कट मूके जी अने ए ऊपर ज काप मूके सामे पण एग्जेक्टली कई बाजू कट मूके जी अने ए आ बाजू जी अने ए वच्चे मूके पण पेली बाजू पण ओ हवे धारो के आ कट थई गयो तो अहिया खाली आ रेवा कट थई गयो એટલે આ બાજુ હવે ડાયરેક્ટ શું થયું એ એ એ પેલો જી તો જતો ને હવે આ બાજુ તમે જો કોને કટ મૂક્યો છે આ જી જતો રહ્યો એ એ ટી ખ્યાલ આવે છે તો અહીંયા અરે કારે આખો કટ મૂકી દીધો આ બાજુ ખાલી જી વધ્યું શું વધ્યું જી અહીંયાથી આ કટ કર્યું એટલે આ ભાગ જતો રહ્યો એટલે જી જતો રહ્યો આ બાજુ આ કટ કર્યું એટલે આ ભાગ જતો રહ્યો હવે આવા છેડા તૈયાર થાય એને ચીપકું છેડા કહેવાય શું કહેવાય ચીપકું છેડા ત્યારે આમાં કેવું થતું પુઠ્ઠા છેડા બનતા હતા ડાયરેક્ટ આ રીતે આમાં કેવું થાય એક મોટો બને એક નાનો બને આ રીતે બને બરાબર હવે જ્યારે ચીપકું છેડા જે છે તો આપણે આર ડીએનએ ટેકનોલોજીમાં આનો જરૂરી છે એન્ડોન્યુક્લિયસ તો ખરો પણ એમાં પણ કેવા ચીપકું છેડા બનાવે ને એવા ઉત્સેચકોની જ આપણે આર ડીએનએ ટેકનોલોજીમાં જરૂરી કારણ કે ચીપકું છેડા જ્યારે બનાવે છે આપણે શું કરીએ આપણું ઈચ્છિત ડીએનએ હોય એને ઉત્સેચક વડે કાપીએ અને જે પ્લાઝમિડ ડીએનએ હોય એને પણ એક ઉત્સેચક વડે કાપીએ હવે જ્યારે જોઈન્ટ કરવામાં આવે તો જ્યારે ચીપકું છેડા હોય તો ડીએનએ લાઇગેસ જે છે એના ઉપર સરળતાથી કામ કરી શકે છે તો એટલા માટે આની જરૂર પડે ખ્યાલ આવી તો જે સ્ટીકી એન્ડ બનાવે એની જ જરૂર છે બીજી અહીંયા જરૂર છે નહીં હવે આપણે વાત કરીએ પેલિન્ડ્રોમિક શૃંખલા વિશે કોના વિશે પેલિન્ડ્રોમિક શૃંખલા હવે એ વસ્તુ શું છે બરાબર કે પેલિન્ડ્રોમ શૃંખલા એટલે શું હવે નોર્મલી કે આપણે અહીંયા પેલિન્ડ્રોમ શૃંખલા દર્શાવી છે પણ તમને ખ્યાલ નથી કે કઈ રીતે છે હવે દરેક ઉત્સેચક હોય ને એક નિશ્ચિત એની એક શૃંખલા હોય એના ઉપર જ એક કટ કરે બીજી કોઈ પણ જગ્યાએ એ એને કટ કરે નહીં એ એની ડીએનએ ની એક નિશ્ચિત શૃંખલાને ઓળખે જેમ કે હિન્ડ ટુ ની આપણે વાત કરી હતી કોની હિન્ડ ટુ તો એક છ નાઇટ્રોજન બેઝ જોડ જે છે છ નાઇટ્રોજન બેઝ પેર જે છે એ એની એક ઓળખ શૃંખલા છે હવે આપણે અહીંયા છે કે પેલિન્ડ્રોમ શૃંખલા કોને કહેવાય કે આપણે ડીએનએ હોય એમાં 5 થી 3ની દિશામાં એને રીડ કરીએ તો એ સરખી રીતે વંચાય ધારો કે આ એક કોઈ એક શૃંખલા છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ સામે શૃંખલા હશે એ કેવી હશે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ આપણે જેને જે શૃંખલા 5 થી 3ની દિશામાં કેવી વંચાય સરખી વંચાય એવી શૃંખલાને કહેવાય પેલિન્ડ્રોમિક શૃંખલા ધારો કે આ કોઈ એક શૃંખલા છે ધારો કે અહીંયા જી છે અહીંયા એ છે અહીંયા એ છે અહીંયા ટી ટી છે આ રીતના શૃંખલા છે તો સ્વાભાવિક છે કે અહીંયા સામે જે શૃંખલા હશે એ કઈ હશે કે ભાઈ જી છે તો અહીંયા સી આવશે એ છે ટી આવશે એની સામે ટી આવશે ટી છે તો એ આવશે અહીંયા એ આવશે અહીંયા
અહીંયા શું આવે? જી, હવે તમે જો 5 થી 3 ની દિશામાં રીડ કરો બંને બાજુ, અહીંયાથી આ બાજુ રીડ કરો જી એ એ ટી ટી સી, એ જ રીતના આ બાજુથી રીડ કરો જી એ એ ટી ટી સી. આને કહેવાય પેલિન્ડ્રોમિક શૃંખલા. તો હંમેશા રેસ્ટ્રિક્શન ઉત્સેચકોની એક ઓળખ શૃંખલા હોય ને, હંમેશા પેલિન્ડ્રોમિક શૃંખલા જ હોય. કઈ હોય? તો દેખો અહીંયા જી અને એ બાદ ફોર એક્ઝામ્પલ કાપ મૂકે તો આ બાજુ પણ જી અને એ બાદ જ કાપ મૂકે. તો દરેકની પેલિન્ડ્રોમિક શૃંખલા ફિક્સ હોય. જેમ કે આપણે વાત કરીએ, જેમ કે ઇકો આર વન, કયો ઉત્સેચક? ઇકો આર વન. તો આ ઇકો આર વન ની પેલિન્ડ્રોમિક શૃંખલા છે કઈ? જી એ એ ટી ટી સી. આ પ્રકારની શૃંખલા હોય ને ત્યાં ઇકો આર વન જ કામ કરે, બીજું કોઈ જ કામ કરતું નથી. એના ઉપર પછી ધારો કે આ શૃંખલા હોય તો એના ઉપર હિન્ડ ટુ કામ કરે નહીં, એને પછી વળી બીજી શૃંખલા ઉપર કામ. તો દરેકની શૃંખલા ફિક્સ હોય પણ પેલિન્ડ્રોમિક તો હોય. આપણે પેલિન્ડ્રોમિક નું એક બીજું ઉદાહરણ આપીએ. બરાબર, તમે તમારી રીતે પણ પેલિન્ડ્રોમિક શૃંખલા જે છે જાતે બનાવી શકો છો. બરાબર, પણ એ કયા ઉત્સેચક ની છે તમને ખ્યાલ ના. બરાબર, જેમ કે આપણે આ વાત કરી કે પેલિન્ડ્રોમિક શૃંખલા જી એ એ ટી ટી સી, જી એ એ ટી ટી સી આ કોની છે? ઇકો આર વન ની. કોની છે? ઇકો આર વન. તમે બનાવી શકો તમારી રીતે. ધારો કે જી 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 સી 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 આ રીતના છે. બરાબર, તો અહીંયા પણ શું આવે? જી 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 સી સી સી, આ શું થયું? પેલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય. શું કહેવાય? પેલિન્ડ્રોમિક શૃંખલા. ખ્યાલ આવે છે? બંને બાજુથી સરખી રીતે રીડ થતી હોય એને કહેવાય પેલિન્ડ્રોમિક શૃંખલા. બામ એચ વન ની એક શૃંખલા છે જી જી એ ટી સી સી. આ બામ એચ વન ની છે. કોની છે? બામ એચ વન. તમને ખ્યાલ છે એનું પૂરું નામ છે. દેખો તો આમાં પણ શું આવશે? જી જી એ ટી સી સી. પેલિન્ડ્રોમિક કહેવાય કે ના કહેવાય? આ બધી રીડ કરો. ધારો કે 5 પ્રાઇમ ટુ 3rd પ્રાઇમ, આ રીતના 5 પ્રાઇમ ટુ 3rd પ્રાઇમ સરખી રીતે રીડ કરી શકાય. તો આ રીતના બા મેચ વન છે. એ રીતના આપણે હિન્ડ થ્રી ની પણ આપીએ. એ એ જી સી ટી ટી. આ હિન્ડ થ્રી ની આ તમારા પ્રેક્ટિસ માટે છે, બાકી તમારે તો ઇકો આર વન ની જ યાદ રાખવાનું છે. બુક ની અંદર એ જ આવે છે. ઓકે, ઇકો આર વન ની. તો દેખો પેલિન્ડ્રોમિક શૃંખલા શું કહેવાય? પેલિન્ડ્રોમિક શૃંખલા. ઓકે, આ હિન્ડ થ્રી છે. એટલે હિન્ડ થ્રી જે છે ને એ આ રીતે જ કટ મૂકે, બીજે ક્યાંથી કટ મૂકે નહીં. એટલે એટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, તો એક સેન્ટરથી થોડોક દૂર જ એક કટ મૂકે, બીજે ક્યાંય કટ મૂકે નહીં, જેથી કરીને ચીપકું છેડા બને, એ કાને સરળતાથી એને જોડાઈ શકે. આપણે અમુક નામ નહીં હોતા, જેમ કે ધારો કે આ નામ છે ન વી ન, સીધું વાંચો બોલતું વાંચો સરખું જ વંચાય ન વી ન. મલયાલમ ઉલટું વાંચો તો મલયાલમ. બસ આ પેલિન્ડ્રોમિક કહેવાય. શું કહેવાય? તો એક્ઝામ ની અંદર ધારો કે 4 ઓપ્શન આપે ને તમને કે ભાઈ પેલિન્ડ્રોમિક શૃંખલા ગોતી કાઢો, તો એટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. હવે અહીંયા આપણે ઇકો આર વન ની ક્રિયાવિધિ જોવાની છે. કોની? ઇકો આર વન જે છે કઈ રીતના કામ કરે છે
એટલી વસ્તુ આપણે આજના આના લેક્ચરની અંદર જોવાની છે. ધારો કે આર્યુવા આ જે છે એ આપણું ઈચ્છિત ડીએનએ છે. કેવું છે? ઈચ્છિત ડીએનએ. આર્યુ વાહક ડીએનએ છે. શું છે? વાહક ડીએનએ. ઓકે, ચાલો. આપણે ઈચ્છિત ડીએનએ ને વાહક ડીએનએ ને જોડવા છે. ઓકે, હવે બંનેને આપણે ઇકો આર વન વડે કાપી. કોના વડે કાપવાના? ઇકો આર વન. અલગ અલગ વડે કાપો તો વળી કોઈ મતલબ નહીં. બંનેની ઓળખ શૃંખલા અલગ અલગ હોય પછી જોડવામાં શું થાય? પ્રોબ્લેમ. ઓકે, એટલે આ બંનેને ઇકો આર વન વડે કાપવામાં આવે. હવે તમને ખ્યાલ છે ઇકો આર વન ની આઈડેન્ટિફાય શૃંખલા કઈ હોય? પેલિન્ડ્રોમિક શૃંખલા, જી એ એ ટી ટી સી. બરાબર ને? ઓકે, એ પછી અહીંયા હોય કે અહીંયા એની ઓળખ શૃંખલા એક જ, જી એ એ ટી ટી સી, જી એ એ ટી ટી સી, આ એની પેલિન્ડ્રોમિક શૃંખલા. ઓકે, એટલે આખા ડીએનએ માં જે ઇકો આર વન વડે કાપશો તો એક બીજી કોઈ શૃંખલા નહીં પકડે, એ ખાલી એની ટાર્ગેટ શૃંખલા જ છે ઇકો આર વન ની. ઓકે, ચાલો. હવે ધારો કે અહીંયા એક કટ કરે તો તમને ખ્યાલ છે કે જી અને એ વચ્ચે કાપ મૂકે છે. કોની વચ્ચે કાપ મૂકે છે? જી અને એ વચ્ચે. આપણે હવે એટલો ભાગ જ દર્શાવીએ. અને આ ઉત્સેચકો મોલેક્યુલર સીઝર કે આણ્વીય કાતરનું કામ કરે. ચાલો આપણે વાત કરીએ કે ક્યાંથી કાપ મૂકે. આ બાજુ જી અને એ વચ્ચે કાપ મૂકે, આ બાજુ પણ જી અને એ વચ્ચે એ કટિંગ કરવાનું કરશે. બરાબર? ચાલો, એવી રીતના આ ભાગ હોય એને પણ એ જ રીતે કામ કરશે. આ ડીએનએ છે આખું. બરાબર, આ શૃંખલા હતી કે ભાઈ જી એ એ ટી ટી સી. ઓકે, એનું જે હવે ઇકો આર વન કાપે છે એને, તો આને જી અને એ વચ્ચેથી કાપશે ને આને પણ એક્ચ્યુઅલી અહીંયાથી જ એ કાપશે. ઓકે, ચલો. હવે ધારો કે આ કટ કરે છે એટલે શું થશે? તમે જો કે અહીંયા જી છે એની બાદનો ભાગ જે છે એ કટ કરે છે. બરાબર? ઓકે, તો આટલો ભાગ એ કટ થઈ ગયો. જી છે એની બાદનો ભાગ એ કટ કરે છે. અહીંયા પણ આ જી ની બાદનો ભાગ કટ કરે છે એટલે આ કટ થઈ ગયો. બરાબર? ઓકે, અહીંયા પણ આ કટ કરે છે એટલે આ ભાગ જતો રહ્યો. ખ્યાલ આવે છે? અહીંયા પણ એને કટ મૂકે એટલે આ ભાગ જતો રહ્યો. આ એમણે કટ કરી દીધા. ઓકે, હવે તમે જો આ ચીપકું છેડા બન્યા. કયા છેડા બન્યા? ચીપકું છેડા. હવે જ્યારે આપણે વાત નથી કરી કે ભાઈ આ પ્લાઝમી ડીએનએ છે એને આપણે ઇકો આર વન વડે કાપ્યો, આપણો ઇચ્છિત ડીએનએ છે એને ઇકો આર વન વડે કાપ્યો. બરાબર? પછી આપણે એને જોડી દીધા. હવે આ બસ જોડવાની પ્રોસેસ કરવાની છે. હવે જોડવા માટે ફરી પાછા એક ઉત્સેચક નો ઉપયોગ થાય, એને કહેવાય ડીએનએ લાઇકેઝ. કયું ઉત્સેચક હોય? ડીએનએ લાઇકેઝ. ઓકે, તમને ખ્યાલ હશે. દેખો આ જે છે કયા બોન્ડ તોડવાનું કામ કરે? ઇકો આર વન
ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. ઓકે, તમને ખ્યાલ છે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ કોની વચ્ચે બને છે? શર્કરા અને ફોસ્ફેટ વચ્ચે. એક શર્કરાનો ત્રીજો કાર્બન હોય, બીજી શર્કરાનો પાંચમો કાર્બન હોય ન્યુક્લિયોટાઇડની અંદર. તો આ ઉત્સેચકો મેઇનલી ફોસ્ફોડાયસ્ટર બોન્ડ તોડવાનું કામ કરે. ડીએનએ લાઇગેજ જે છે એ ફોસ્ફોડાયસ્ટર બોન્ડ બનાવવાનું કામ કરશે, જોડવાનું કામ કરશે. હવે તમે જો ધારો કે આ જોડાય છે તો શું થશે? દેખો, અહીંયા શું હતું? જી, બરાબર. બાકીનો ભાગ છે અહીંયા સામે શું છે? સી ટી ટી એ એ. પેલું હવે અહીંયા જોડાય છે, બરાબર. ઓકે, તો ધારો કે આને નાને જોડો એટલે હવે શું આવી ગયું? અહીંયા એ આવી ગયું, બરાબર. એને ટી સાથે પણ ફરી પાછો એ, આની જોડે હાઇડ્રોજન પણ ટી, બરાબર. ખ્યાલ આવે છે? આ જી એ એ, બરાબર. જી એ એ ટી ટી અને સી. ઓકે, હવે સામે જે છે અહીંયા જી છે, શું છે? જી. તો દેખો, આ ડીએનએ ના બે ટુકડા જોડાઈ ગયા. ડીએનએ ના બે ટુકડા શું થઈ ગયા? એટલે જયારે ચીપકું છેડા બનાવે છે એટલે ડીએનએ લાઇગેજ એના ઉપર પ્રોપર કાર્ય કરી શકે છે, બરાબર. એને જોડવામાં એકદમ કેવું રહે? સરળતા રહે. ઓકે, તો આ બધું છે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ આર ડીએનએ ટેકનોલોજીની અંદર. આનો ખૂબ જ મહત્વ છે, એના વગર કશું જ શક્યતાઓ રહેલી નથી. આપણે વાત કરી હતી ને ડીએનએ ફિંગર પ્રિન્ટિંગમાં, પણ એમાં પણ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો શું કરતા હતા? કે ડીએનએના નાના નાના ટુકડા કરી દેતા હતા. તે પણ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ જ હતા. કયા હતા? રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ. તો આ બધું એનું મહત્વ પણ છે અલગ અલગ જગ્યાએ. પણ આપણે ડીએનએ જ્યારે અલગ કરી અને આગળ પ્રોસેસ કરવાની હોય, બરાબર છે, એટલે આ ઉત્સેચકોનો ખૂબ જ મહત્વ છે. તો આર ડીએનએ ટેકનોલોજીના ઉપકરણોની અંદર આ લેક્ચરની અંદર આપણે પહેલું ઉપકરણ પૂરું થયું, રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ. કયું ઉપકરણ? રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ, રેસ્ટ્રિક્શન ઉત્સેચક. તો અત્યારે આ લેક્ચરની અંદર આપણે અહીંયા રાખીએ છીએ. બાકીનું જે છે એટલે સૌ પ્રથમ આર ડીએનએ કોને બનાવી વૈજ્ઞાનિકો વિશે વાત કરવાની છે, અને એના પછી આપણે જોવાનું છે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, કે જે ડીએનએના ટુકડાઓ છે એને અલગ કઈ રીતના કરવાના. અને એના પછી જે આપણે જોવાનું છે ક્લોનિંગ વેક્ટર્સ, પ્લાઝમિડ કેવું હોય, એની ખાસિયત કેવી હોવી જોઈએ, જેથી કરીને આપણે ઈચ્છિત ડીએનએ એની સાથે જોડાઈ શકીએ. થેન્ક યુ.